કેમ છો બાળકો? સેવક એજ્યુકેશનમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય પર્યાવરણ પાઠ નંબર 8 મચ્છર રોગો અને સારવાર, જેમાં આજે આપણે ભાગ નંબર 6 વિશે ચર્ચા કરવાની છે. તો ચાલો બાળકો શરૂ કરીએ આજનો આ વિડીયો લેક્ચર. આગળના ભાગમાં આપણે જોયું હતું કે બધા બાળકોનો અલગ અલગ જૂથમાં વહેંચણી કરવામાં આવી હતી અને તેમણે ઘણા બધા સર્વેક્ષણ કર્યા હતા. તો હવે તેમાં સર્વેક્ષણ કરાયા મુજબ અહીં આપણને બે સર્વેક્ષણ બતાવેલા છે, જે તેમના અહેવાલો દ્વારા આપણને સમજૂતી મળે છે. તો જૂથ નંબર 1 જે બાળકોએ સર્વેક્ષણ કર્યું હતું, તેમાં જે જૂથ નંબર 1 છે તેનું સર્વેક્ષણ આપણને અહીં બતાવેલું છે. તો અહીં તેમનો અહેવાલ પણ રજૂ કરવામાં આવેલો છે, તો તે આપણે જોઈએ. અમને અમારી શાળામાં પાણીના નળની આસપાસ લીલું લીલું જોવા મળ્યું, જે લીલ છે. લીલ એક વનસ્પતિ જેવું છે, જેના કારણે ત્યાં ખૂબ લપસણું થઈ ગયું છે. ચોમાસામાં લીલ ખૂબ જ ફેલાય છે. અમે વિચારીએ છીએ કે તે નાના છોડ છે કે જે પાણીમાં ઉગે છે. અહીં જે જૂથ 1ના બાળકો છે તે કહે છે કે અમારી શાળાના જે પાણીનો નળ છે તેની આસપાસ અમે લીલું લીલું કંઈક જોયું, જે લીલ છે. લીલ એક વનસ્પતિનું નામ છે જે ખૂબ જ લપસણું હોય છે. ચોમાસામાં લીલ છે જે ખૂબ જ ફેલાતી હોય છે. જ્યાં પાણી ભરાય પીની જગ્યા હોય છે ત્યાં લીલ ફેલાતી હોય છે. તે બાળકો કહે છે કે અમને એમ છે કે આ નાના છોડ બધા પાણીમાં ઉગતા હોય છે. ત્યારબાદ આપણે જૂથ નંબર 2નું સર્વેક્ષણ જોઈએ, તો તેમનો અહેવાલ પણ અહીં રજૂ કરવામાં આવેલો છે. તે બાળકો કહે છે કે શાળાની નજીક એક તળાવ છે. પહેલાં તમે તળાવમાં પાણી જોઈ શકતા નથી, કારણ કે તે આખું છોડથી ઢંકાયેલું જ છે. જે બાળકો છે તે કહે છે કે શાળાની અમારી જે શાળા છે તેની નજીક એક તળાવ છે. પહેલાં જો તમે તે તળાવને જુઓ તો તે તમે જોઈ શકશો નહીં, કારણ કે તે આખું છોડથી ઢંકાયેલું જ છે, એટલે કે ઉપર બધું લીલું લીલું વનસ્પતિ જ ઉગેલી છે. એક કાકીએ કહ્યું કે તે છોડ તેની જાતે પાણીમાં ઉગ્યા છે. તળાવની આજુબાજુ પાણીથી ભરાયેલા ખાડાઓ છે. અમે પાણીમાં થોડા પોરા પણ જોયા. જેવા અમે થોડા આગળ વધ્યા તો આજુબાજુમાં ઉગેલા છોડમાંથી મચ્છર ઉડવા લાગ્યા. હરપ્રીતને લાગ્યું કે તેના ઘર નજીક આ ગંદુ તળાવ છે, તેના લીધે તેના ઘરમાં ખૂબ જ મચ્છરો છે. જે બાળકો સર્વેક્ષણ કરવા ગયા હતા તેમને એક કાકીએ કહ્યું કે આ જે છોડ છે તે તેની જાતે પાણીમાં ઉગેલા છે, કોઈએ તેને ઉગાડ્યા નથી. ત્યારબાદ તેઓ આગળ વધ્યા તો તેણે પાણીમાં થોડા ભરાયેલા પાણીથી ભરાયેલા ખાડા પણ જોયા તળાવની આજુબાજુમાં, અને તે ખાડાઓમાં પોરાની પણ હાજરી ચકાસી. જેવા તે બાળકો થોડા આગળ વધ્યા તો આજુબાજુમાં જે નાના નાના છોડ ઉગેલા હતા તેમાંથી મચ્છર ઉડવા લાગ્યા. એટલે આ જોઈને હરપ્રીતને લાગ્યું કે તેનું ઘર આ ગંદા તળાવની નજીક છે, જેના લીધે તેના ઘરમાં પણ ખૂબ જ મચ્છર છે. હવે આપણે આગળ જોઈએ. કહો, તમારી શાળા કે ઘરની આસપાસ કોઈ નદી કે તળાવ છે ત્યાં જાઓ અને આજુબાજુની વસ્તુનું અવલોકન કરો. જો તમારા શાળા કે ઘરની આસપાસ કોઈ તળાવ કે નદી હોય તો તેની ત્યાં જાઓ અને આજુબાજુમાં અહીં જે વસ્તુઓ બતાવવામાં આવેલી છે તેનું અવલોકન કરો. પહેલો સવાલ છે, તમે પાણીમાં કે તેની આસપાસ લીલની હાજરી જોઈ શકો છો? તો બાળકો, તમે જે સર્વેક્ષણ કર્યું છે તેના મુજબ શું તમે તે પાણીમાં કે તેની આસપાસ લીલ જોઈ શકો છો? તો કે હા, પાણીમાં અથવા તો તેની આસપાસની જગ્યામાં લીલ જોઈ શકાય છે. ત્યારબાદ બીજો સવાલ છે, તમે લીલ બીજે ક્યાં જોઈ છે? બીજે ક્યાંય શું તમે લીલ જોઈ છે બાળક? તો આપણે અહીં જવાબ લખીશું કે હા, ભીની દિવાલ પર, કૂવાની દિવાલ પર, વનસ્પતિના કુંડામાં, ખાડા ખાબોચિયાના જે પાણી છે તેમાં લીલ જોઈ છે. તમે ઘણી બીજી જગ્યાએ પણ લીલ જોતા હોવ છો, તો તમે તે અહીં લખી શકો છો. ત્યારબાદ ત્રીજો સવાલ છે, પાણીમાં કે તેની આસપાસ છોડ ઉગે છે તેમના નામ શોધી કાઢો. તેમના થોડા તમારી નોટબુકમાં ચિત્ર પણ દોરો.
तो पानी में के तेनी आसपास लील कमल अने जलकुंभी जेवा छोड़ उगता होय छे। त्यारबाद चौथो सवाल छे, तमे शुं विचारो छो, ते कोईए उगाड़िया छे के जाते उगी निकळ्या छे? बाळको पाणीनी अथवा तेनी आसपास ज्यां छोड उगेला होय छे ते कोण उगाड़े छे, अथवा तो के शुं ते तेनी जाते उगी निकळे छे? तो बाळको पाणीमां उगेला छोड़ने कोईए उगाड़िया नथी, ते तेनी जाते ज उगी निकळे छे। त्यारबाद पांचमो सवाल छे, तमे पाणी में बीजू शू शू जोई शको छो? जे पाणीनी आसपासनुं तमने अवलोकन कर्युं छे ते पाणीनी आसपास तमे बीजू शू शू जोई शको छो? तो के हाँ, मच्छर, पोरा, माछली, देड़का, बतक, वनस्पतिना पान अने दाड़खा पाणीने जोई शकाय छे। तो बाळको आवी रीते तमारे पण तमारुं अवलोकन अहीं लखवानुं छे। हवे आपणे थोड़ो आगळ जोईए। वैज्ञानिके पेटना मच्छरना पेटनी झांखी करी। अहीं कहेवामां आव्युं छे के एक वैज्ञानिक हतो, तेणे मच्छरना पेटनी झांखी करी हती। तो ते कोण हतुं? तो के रोनाल्ड रॉस। ते कोण हतुं तेना विशे हवे आपणे आगळ वधारे जाणीए। आश्रे 100 वर्ष पहेलानी घटना छे। एक वैज्ञानिके मच्छरो मेलेरिया फैलावे छे एम शोध्युं हतुं। आ वैज्ञानिके आ शोध कई रीते करी? एणे पोते करेली वातने सांभळो। अहीं जे रोनाल्ड रॉस छे तेणे मच्छर केवी रीते मेलेरिया फैलावे छे तेम तेणे शोध्युं हतुं। तो ते कई रीते शोध्युं हतुं ते पोते ज कहे छे। ते कहे छे कि मारा पिता भारतनी सेनामां हता। हूँ भारत में रहते हो, डॉक्टर बनवानो भणतो हतो। वार्ताओ वाँचवी, कविता लखवी ए मारो शौक हता। संगीत अने नाटक पण मने खूब ज गमता हता। ए समये मेलेरिया अंगे वधारे जानकारी न हती, पण हजारो लोको तेनाथी मरी जता। खूब ज वरसाद होय अने कादव होय त्यां आ रोग थतो। लोको मानता के आ कीचड़ना गंदा वायुथी आ रोग फैलाय छे, एना लीधे ज तेनुं नाम मेलेरिया पड्युं। मेलेरिया एटले के गंदी हवा। मेलेरियाना दर्दीना लोहीमां केटलाक जीवाणुओ जोवा मळ्या, पण आ जीवाणુઓ क्यांथी आव्या? जे रोनाल्ड रॉस छे તે કહે છે કે પહેલાના જમાનામાં મેલેરિયા અંગેની જાણકારી ન હતી, પરંતુ ઘણા બધા લોકો આનાથી મરી જતા હતા। આ રોગ જ્યારે ખૂબ વરસાદ હોય અને કાદવ કીચડવાળી જગ્યા હોય ત્યાં ખૂબ જ ફેલાતો, એટલે લોકો એવું માનતા કે આ રોગ જે છે તે કીચડના ગંદા વાયુના લીધે ફેલાય છે, એટલે તો આ રોગનું નામ મેલેરિયા પડ્યું। મેલેરિયા એટલે કે ગંદી હવા। મેલેરિયાના દર્દીના લોહીમાં કેટલાક જીવાણુઓ જોવા મળ્યા, પરંતુ આ જીવાણુઓ ક્યાંથી આવ્યા તેની હજુ કોઈને ખબર હતી નહીં। અમારા એક પ્રોફેસરે વિચાર્યું કે આ જીવાણુ મચ્છરથી આવતા હશે। હું એમનો વિદ્યાર્થી હોવાથી આ જાણવા પ્રયત્ન કરવા લાગ્યો। હું આખો દિવસ મચ્છરો પકડવા અને અવલોકન કરવામાં જ પસાર કરતો હતો। અમે આ મચ્છરો દર્દીઓને કવડાવતા, એના બદલામાં દર્દીને એક આનો પણ આપવામાં આવતો હતો। અહીં જે રોનાલ્ડ રોસ કહે છે કે અમારા પ્રોફેસરને લાગ્યું કે આ જીવાણુઓ જે છે તે મચ્છર દ્વારા ફેલાય છે, અને હું તેમનો વિદ્યાર્થી હતો એટલે હું પણ તે જાણવાનો પ્રયત્ન કરવા લાગ્યો। આખો દિવસ હું મચ્છર પકડતો અને તેનું અવલોકન જ કરતો, તેમાં જ મારો આખો દિવસ પસાર થતો। અમે જે આ મચ્છર છે તે દર્દીઓને કરડાવતા હતા, જેના બદલામાં અમે તેને એક આનો એટલે કે ત્યાંના સમયનું જે ચલણ હતું તે તેને આપવામાં આવતું હતું। સિકંદરાબાદની હોસ્પિટલમાં અમે આ મચ્છરોને ચીરતા અને સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપથી તેનું અવલોકન કરતા। સાંજ સુધીમાં તો ગરદન દુખી જાય, આ માથાકૂટમાં હોય બીમાર પડી ગયો। આ જે મેલેરિયાની જે શોધ થઈ તે સિકંદરાબાદની હોસ્પિટલમાં થઈ હતી। તે બાળકો હંમેશા યાદ રાખજો, આ સવાલ તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે।
રોનાલ્ડ રોસ કહે છે કે આખો દિવસ અમે મચ્છરોને ચીરતા અને સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપથી તેનું અવલોકન કરતા. સાંજ સુધીમાં આ બધું કરવામાં ને કરવામાં ગરદન દુખી જતી અને આ માથાકૂટમાં તો હું બીમાર પડી ગયો. ત્યારબાદ તે આગળ કહે છે કે ઘણા દિવસો સુધી કંઈ જ ન મળ્યું. એક દિવસ થોડા અલગ દેખાતા બદામી રંગના મચ્છરો જોયા. એક માદા મચ્છરના પેટમાં જોયું તો કંઈક કાળું કાળું જોવા મળ્યું. મેં વધારે બારીકાઈથી જોયું તો તે મેલેરિયાના દર્દીના લોહીમાં જે જીવાણુ હતા તેવા જીવાણુઓ તેના પેટમાં પણ જોવા મળ્યા અને આ રીતે મેલેરિયા ફેલાવતા જીવાણુઓની શોધ થઈ. તો બાળકો, હવે તમે જોયું કે રોનાલ્ડ રોસે કેવી રીતે મેલેરિયાના જીવાણુઓની શોધ કરી હતી. જે માદા મચ્છરનું તેમણે પેટ ચીરીને જોયું હતું તે બીજું કોઈ નહીં પરંતુ માદા એનોફિલિસ મચ્છર હતું, જે અલગ દેખાતું હતું, જે બદામી રંગનું મચ્છર હતું. ડિસેમ્બર 1902માં રોનાલ્ડ રોસને તેમની શોધ માટે નોબેલ પારિતોષિક મળ્યું. તેમણે જે આ માદા એલોફિલિસની શોધ કરી હતી તેના લીધે તેને નોબેલ પારિતોષિક મળ્યું હતું. ઈસવીસન 1905માં તેઓ મરણ પથારી હતા ત્યારે પણ તે કહેતા હતા કે હું કંઈક શોધીશ, હું કંઈક નવું શોધીશ. આ એમના છેલ્લા શબ્દો હતા. આપણે શું શીખ્યા? તમારા ઘર, શાળા અને પડોશમાં મચ્છર ન થાય તેના માટે તમે શું કરી શકો છો? બાળકો, આપણે આ પાઠમાંથી ઘણું બધું શીખ્યા, પણ આપણે આ પાઠમાંથી વધુમાં વધુ શું શીખ્યા તેના વિશે આપણે અહીં જોવાનું છે. તો તમે આ પાઠની અંદરથી શું શું શીખ્યા? આપણે અહીંયા આ સવાલનો જવાબ લખીશું કે અમારા ઘર કે પાડોશમાં મચ્છર ન થાય તેના માટે કચરો હંમેશા કચરાપેટીમાં જ રાખીશું અને કચરાપેટીને ઢાંકેલી રાખીશું. ઘરની આજુબાજુ ક્યાંય પણ પાણી ન ભરાય તેનું ધ્યાન રાખીશું. ત્રીજો પોઈન્ટ છે કે આજુબાજુમાં ખાડા ખાબોચિયા હશે તો પણ તેને પૂરી દેશું. ચોથું, ભરાયેલા પાણી અને આજુબાજુની જગ્યામાં ડીડીટીનો પાવડર અથવા તો કેરોસીન છાંટીશું જેના લીધે મચ્છરનો ઉપદ્રવ ના થાય. ત્યારબાદ આપણને એક સવાલ પણ આપવામાં આવેલો છે, જો કોઈને મેલેરિયા હોય તો તમે તેને કેવી રીતે શોધશો? તો બાળકો, મેલેરિયાના લક્ષણો હોય તેવા વ્યક્તિને ડૉક્ટર પાસે લઈ જઈશું અને ડૉક્ટરની સલાહ પ્રમાણે લેબોરેટરીમાં લોહીનો રિપોર્ટ કરાવીશું જેના લીધે તેને મેલેરિયા છે કે નહીં તે શોધાઈ જશે. તો બાળકો, આ સાથે જ આપણો આ પાઠ અહીં પૂર્ણ થાય છે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો અને તમારા કોમેન્ટ પર અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો જેથી તમારા પ્રતિભાવો પણ અમને મળી રહે. સેવક એજ્યુકેશનની યુટ્યુબ ચેનલને જો તમારે હજુ પણ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે બાળકો, તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર જરૂર ને જરૂર ક્લિક કરજો જેથી તમને અમારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. હવે આપણે મળીશું આગળના પાઠમાં. ત્યાં સુધી આવજો બાળકો.